નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને ભાગ નંબર છે મિત્રો 3. તો આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ 2 અને ભાગ 1 ની અંદર આપણે અમુક ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કે ભાગ 2 ની અંદર આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જેમ કે ભૂમિને તૈયાર કરવી, પછી વાવણી અથવા તો રોપણી કરવી, ત્યાર પછી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ત્યાર પછી સિંચાઈ કરવી, નીંદણથી રક્ષણ, ત્યાર પછી લણણી અને સંગ્રહ કરવો, તો આ તબક્કા વાઇઝ આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સૌથી પહેલો તબક્કો આપણે ભાગ 2 ની અંદર જોઈ ચૂકીએ છીએ કે ભૂમિને કઈ રીતે તૈયાર કરવી. તો આપણે જોયું હતું કે ભૂમિને ઉપર નીચે ફેરવી અને એને પોચી બનાવવામાં આવે છે. તેની અંદર સૂક્ષ્મ જીવો રહેલા હોય છે, અળસિયા રહેલા હોય છે, જે શું કરે છે કે તે જમીનને ફળદ્રુપ એટલે કે પોચી બનાવે છે. તે સિવાય એના અંદર સડેલા પદાર્થો, સેન્દ્રિય પદાર્થો જે હોય છે એ પણ જમીનને શું કરે છે, ફળદ્રુપ બનાવે છે. તો આ ચર્ચા આપણે ભાગ 2 ની અંદર કરી ચૂક્યા છીએ. તો એની અંદર આપણે આગળ પણ જોયું હતું કે ખેત ઓજારો, તો કે ખેતી કરવા માટે જે મુખ્ય ઓજારો છે એ કયા કયા છે, તો કે મુખ્ય ઓજારોની અંદર હળ છે, બરાબર છે, ત્યાર પછી તો કે ખરપીઓ છે, ત્યાર પછી તો કે દાંતી છે. તો આ છે મિત્રો એ મુખ્ય ઓજારો છે આપણે ખેતી કરવા માટે ના મુખ્ય ઓજારો કેવા હોય, તો કે હળ છે, ખરપીઓ છે, દાંતી છે. તો આ બધા મુખ્ય ઓજારો છે. તો એની અંદર હળનો ઉપયોગ કઈ રીતે થાય છે, ખરપીયાનો ઉપયોગ કઈ રીતે થાય છે અને દાંતીનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે ભાગ 2 ની અંદર અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો બીજો તબક્કો આપણો આવે છે કે વાવણી, ભૂમિ તૈયાર કરી, આપણે ભૂમિ તૈયાર કરી વાવણી કરવા માટે. તો હવે ત્યાર પછી આપણે શું કરવાનું જમીનની અંદર, તો કે વાવણી કરશું. તો વાવણી વિશેનો તબક્કો આપણે પાઠ્યપુસ્તકની અંદર 1.4 નંબરનો જે મુદ્દો આપેલો છે કે વાવણી, એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 3 ની અંદર કરીશું. તો ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો વાવણી. હવે ભૂમિ તૈયાર કર્યા પછી આપણે શું કરીએ છીએ, તો કે વાવણી કરીએ છીએ. તો ચાલો જોઈએ વાવણી, કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. સમજજો મિત્રો, વાવણી છે એ પાક ઉત્પાદન માટે સૌથી મહત્વનો તબક્કો છે. તો આપણે લખી શકીએ વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી છે એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. હવે વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. હવે આપણે વાવણી કરી એના પહેલા શું કરવામાં આવે છે, તો કે વાવણી કર્યા પહેલા એક સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. જે સૌથી સારી ગુણવત્તા વાળું બીજ હોય તે આપણે ખરીદીએ છીએ. તો વાવણી કરતા પહેલા સૌથી સારી ગુણવત્તા વાળા બીજની પસંદગી કરવામાં આવે છે. આગળ જોઈએ તો કે સારી ગુણવત્તા વાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. સમજાણો મિત્રો, આ જે સારી ગુણવત્તા વાળા બીજ છે એ કેવા હોય છે, સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. તો ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે છે. એટલે પહેલી પ્રાયોરિટી કોને આપશે, તો કે સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજ, કે એવા બીજ કે જે આપણને મોટા પ્રમાણની અંદર ઉપજ આપે એવા બીજની પસંદગી કરવામાં આવે છે. તો લખી શકીએ આપણે કે વાવણી પહેલા સારી ગુણવત્તા વાળા બીજની પસંદગી કરવામાં આવે છે. વાવણી પહેલા સારી ગુણવત્તા વાળા બીજની પસંદગી કરવામાં આવે છે. આપણે કીધું કે વાવણી કરી એના પહેલા સારી ગુણવત્તા વાળા બીજની પસંદગી કરવામાં આવે છે. તો સારી ગુણવત્તા વાળા બીજ કેવા હોય છે, સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. સારી ગુણવત્તા વાળા
बी स्वच्छ अन्न, तंदुरुस्त हो सारी गुणवत्ता वाला बीज स्वच्छ अने तंदुरस्त हो। खेडूत सारी उपज प्राप्त करने वाला बीज ने प्राथमिकता आपे छे। એટલે કે સૌથી પહેલા કેવા બીજ ની ખરીદી કરશે, પહેલી પ્રાયોરિટી કોને આપશે, તો કે સૌથી વધુ ઉપજ આપતા બીજ ને પ્રાથમિકતા આપે છે। એટલે કે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજ ને પ્રાથમિકતા આપે છે। ખેડૂત સારી ઉપજ કરવા વાળા બીજ ને પ્રાથમિકતા આપે છે। હવે આગળ જોઈએ કે શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા, સમજણ મિત્રો। તો આના પહેલા તમને એક પ્રવૃત્તિ આપી છે કે પ્રવૃત્તિ નંબર છે 1.1। તો જોઈએ આપણે કે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો। હવે શું કરવાનું મિત્રો, તમારે એક બીકર લેવાનું અને એ બીકરને તમારે અડધો સુધી પાણી ભરી દેવાનું। હવે એમાં આગળ જોઈએ કે તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો। એક બીકર લીધું, એ બીકરને અડધે સુધી પાણી ભરી દીધું, ત્યાર પછી તમારે શું કરવાનું કે એક મુઠ્ઠી ભરી અને એની અંદર ઘઉંના દાણા નાખવાના। હવે તેને બરાબર હલાવો અને કેટલાક સમય સુધી રાહ જુઓ। હવે તમે બીકર લીધું, એને અડધે સુધી પાણી ભર્યું અને એની અંદર તમારે એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખવાના છે અને એને પછી બરાબર તમારે હલાવવાનું છે। હવે કેટલાક સમય પછી તમારે એનું અવલોકન કરવાનું છે। તો જોઈએ કે શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા, એ તમારે જોવાનું છે કે કેટલાક બીજ છે એ પાણીની અંદર નીચે તળિયે બેસે છે અને કેટલા બીજ છે એ પાણીની ઉપર તરે છે। તો જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે હોય છે। હવે જે બીજ પાણીની તળિયે બેસી જતા હોય એ બીજ કેવા છે, હલકા છે કે ભારે છે? તો કે જે બીજ પાણીના તળિયે બેસી જાય છે એ બીજ કેવા છે, તો કે ભારે છે। ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે। હવે જે બીજ પાણીની ઉપર તરે છે એ બીજ કેવા છે, તો કે હલકા છે। અને જે બીજ પાણીના તળિયે બેસી જાય છે એને કેવા, એ બીજ કેવા છે, તો કે ભારે છે। તો એટલે કે પાણીની ઉપર તરવા લાગે છે। તો આગળ જોઈએ કે સારા બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે। હવે આપણે બીજની ખરીદી કરી તો એની અંદર એવું પણ હોઈ શકે કે કેટલાક બીજ સારા હોય અને કેટલાક બીજ ખરાબ પણ એમાં આવતા હોય। તો એ ખરાબ બીજને આ સારા બીજમાંથી કઈ રીતે અલગ કરવા, તો એના માટેની આપણે એક પ્રવૃત્તિ આપેલી છે। તો અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવું છું મિત્રો કે જો તમારે શું કરવાનું કે આ એક બીકર લેવાનું। હવે એ બીકરમાં અડધે સુધી તમારે પાણી ભરવાનું છે મિત્રો, પાણી ભરવાનું છે। હવે પાણી ભર્યા બાદ તમારે એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખવાના છે। શું નાખવાનું છે, એક મુઠ્ઠી ઘઉંના દાણા અંદર નાખવાના છે। હવે એક મુઠ્ઠી તમારે ઘઉંના દાણા આ બીકરની અંદર નાખવાના છે અને એને પછી તમારે બરાબર હલાવવાનું છે। હવે થોડા સમય પછી તમારે એનું અવલોકન કરવાનું છે, તો તમને એવું જોવા મળશે કે કેટલાક બીજ એ પાત્રના તળિયે પાણીમાં નીચે બેસી જાય છે। સમજાણું મિત્રો, કેટલાક બીજ એ તળિયે બેસી જાય છે। અને કેટલાક બીજ એવા છે કે એ પાણીની સપાટી ઉપર તરતા હોય છે। તો જે આ બીજ છે કે જે તળિયે બેસેલા છે એ કેવા હશે, તો કે વજનમાં ભારે હશે। અને જે બીજ આ પાણીમાં તરે છે એ કેવા હશે, તો કે હલકા હશે।
હવે જે બીજ આ પાણીની સપાટી ઉપર તરે છે એ કેવા છે? ક્ષતિગ્રસ્ત છે. કેવા છે? ક્ષતિગ્રસ્ત છે, એટલે એ બીજ સારા હશે નહીં. તો આ પદ્ધતિથી તમે સારા બીજ અને ખરાબ બીજને તમે અલગ કરી શકો છો. હવે આગળ જોઈએ કે પરંપરાગત ઓજાર. કેવા મિત્રો? પરંપરાગત ઓજાર વિશે આપણે ચર્ચા કરીએ. ખેતી કરવા માટે વપરાતા ઓજારો, પરંપરાગત ઓજાર. તો જોઈએ કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે. સમજણો મિત્રો? કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે જે ઓજાર વાપરવામાં આવતું હોય એ કેવું હોય છે? તો કે ગરણી આકારનું હોય છે. હવે બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે. હવે ગરણી હોય એમાંથી આપણે બીજને નાખી તો એના છેડાથી આપણે બે કે ત્રણ નળીમાંથી એ પસાર થતું હોય છે. તો આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. સમજાણું મિત્રો? કે ગરણી આકાર હોય હવે આની અંદરથી તમે બીજ નાખશો એટલે કે આગળ જતા એ ત્રણ લાઈનમાં વિભાજિત થાય છે, એટલે કે ત્રણ નળીમાંથી એ પસાર થાય છે અને છેવટે એ જમીનમાં એ ખૂપે છે, એટલે કે જમીનની અંદર એ દાખલ થાય છે. તો આ રીતે તમે બીજનું વાવેતર કરવા માટે આ ઓજારનો તમે ઉપયોગ કરતા જોયું હશે. હવે આગળ જોઈએ વાવણિયા વિશે આપણે ચર્ચા કરીએ. તો આ હતું પરંપરાગત ઓજાર, એટલે કે ગરણી. મોટા ભાગે આપણે પહેલાના સમયની અંદર પણ ગરણીનો વાવવા માટે ઉપયોગ કરતા હતા. તો આ છે ગરણી હતી. તો હવે જોઈએ વાવણિયો, એ પણ આપણે વાવણી કરવા માટેનું ઓજાર છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે વાવણિયો. તો આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયો ઉપયોગમાં થાય છે, એટલે કે આપણા આજના સમયમાં આપણે વાવણી કરવા માટે જે ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય, એટલે કે ટ્રેક્ટર દ્વારા જેને ચલાવવામાં આવે છે, એ વાવણિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. એના દ્વારા બીજની અંદર જે બીજ જમીનની અંદર ખૂંપતા હોય છે એ બીજો વચ્ચે સમાન અંતર રહેતું હોય છે અને ખૂબ જ ઊંડે સુધી પણ જતું હોય છે. તો સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે છે. હવે આપણે રોપણી કરી દીધી બીજની, તો એના પછી શું થાય? તો કે બીજ જમીનની અંદર દાખલ થાય અને એના ઉપર શેનું આવરણ આવી જાય છે? તો કે માટીનું આવરણ આવી જાય છે અને એ માટી દ્વારા ઢંકાઈ જાય છે. તો એનાથી પક્ષીઓ દ્વારા બીજને નુકસાન થતું અટકી જાય છે. શું થાય છે કે બીજ છે એ જમીનની અંદર દાખલ થાય છે અને એના ઉપર માટીનું આવરણ, એટલે કે માટી દ્વારા એ ઢંકાઈ જાય છે, જેથી કરી અને પક્ષીઓ દ્વારા એ બીજને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તો સીડ ડ્રિલ દ્વારા, એટલે કે વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. તો કે આજના જમાનામાં, આધુનિક જમાનાની અંદર આપણે ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણને ફાયદા પણ થતા હોય છે, સમય પણ આપણો બચી જાય છે અને બીજને થતું નુકસાન પણ શું થાય છે, અટકી જાય છે. તો આ હતો મિત્રો વાવણીઓ અને પરંપરાગત ઓજાર વિશેની ચર્ચા. તો હજી આગળ જોઈએ મિત્રો આપણે કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે. એટલે કે જે બે છોડ હોય, આપણા ખેતરની અંદર વાવેલા બે છોડ હોય, એ બંનેની વચ્ચે ગીચતા હોવી જોઈએ નહીં. એટલે કે ગીચતાને રોકવા માટે
બીજની વચ્ચે આવશ્યક અંતર રહેવું એક મહત્વપૂર્ણ છે. તો એનાથી છોડને શું થાય? તો કે અંતર રહેવાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે કે આપણા ખેતરની અંદર જે છોડ વાવેલા હોય છે તે છોડની વચ્ચે સમાન અંતર રહેવું મિત્રો ખૂબ જ જરૂરી છે. કે છોડની વચ્ચે સમાન અંતર રહેવું જરૂરી છે. એનું કારણ એ છે કે સમાન અંતર રહેવાથી એટલે કે ગીચતા ન રહેવાથી એ છોડને સૂર્યપ્રકાશ મેળવવામાં તેમજ પોષક તત્વો મેળવવામાં સહાય થાય છે. એટલે કે પોષક તત્વો અને સૂર્યપ્રકાશ એ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. તો અત્યંત ગીચતા પણ રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. હવે આપણે વાવેતર કર્યું હોય ખેતરની અંદર તો આપણે જોઈએ કે ખેતર બંને છોડ વચ્ચે આપણને ગીચતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે શું કરીએ છીએ? તો કે ગીચતાને દૂર કરવા માટે આપણે અમુક છોડને શું કરીએ છીએ? દૂર લઈએ છીએ. એટલે કે એનાથી એ છોડને બીજા છોડથી આપણે શું કરીએ છીએ? દૂર લઈએ છીએ. એટલે કે કાઢી નાખીએ છીએ, બરાબર. જેથી કરી એ છોડો વચ્ચે શું થાય? ગીચતાનું પ્રમાણ ઘટી જતું હોય છે. તો આ હતી આપણે ચર્ચા મિત્રો પરંપરાગત ઓજાર અને વાવણિયા વિશેની ચર્ચા આપણે આ ભાગ 3 ની અંદર કરી. તો મિત્રો આપણે ભાગ 4 ની અંદર મુદ્દો નંબર છે 1.5 એટલે કે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. આપણા ખેતરની અંદર કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવું એટલે કે તબક્કો નંબર છે આપણે વાવણી પછીનો એટલે કે ત્રીજો તબક્કો જે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. તો એના વિશેની ચર્ચા આપણે ભાગ 4 ની અંદર કરીશું. તો અત્યારે આ ભાગની અંદર આપણે 3 ટોપિક જોયા મિત્રો, વાવણી, ત્યાર પછી પરંપરાગત ઓજાર અને વાવણી. આ 3 ટોપિક તમારે મિત્રો હોમવર્કની અંદર લખવાના છે અને પ્રવૃત્તિ પણ આપી છે કે આપણે બીજની જે ખરીદી કરીએ છીએ તો બીજની ખરીદીની અંદર આપણે સારા બીજ અને ખરાબ બીજને કઈ રીતે અલગ કરી શકાય તેના વિશેની પ્રવૃત્તિ પણ તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો હવે આગળની ચર્ચા આપણે ભાગ 4 ની અંદર કરીશું. નમસ્કાર.